तो नमस्कार मित्रों, फरीथी स्वागत छे તમારું ફર્સ્ટ ફ્રાઇડે વિથ કેડી લાઈવ માતૃભાષા પ્રેઝન્સ. અને આજના આપણા જે ગેસ્ટ છે, આમ તો ગેસ્ટ એવું ના કહી શકાય, આપણે તો મિત્ર જ કહેવાય. કારણ કે મિત્ર વિશે મેં તમને હમણાં વાત કરી, પણ બહુ જબરદસ્ત એક્ટર, સ્ટેન્ડ અપ કોમેડિયન અને ટેરિફિક ડાન્સર કહી શકાય. એનું નામ છે આર્ય સાગર. એમણે ઘણી બધી ફિલ્મો અને ઘણી બધી વેબ સિરીઝ બધામાં કામ કર્યું. મારી પાસે થોડુંક લિસ્ટ છે, હું તમને ફટાફટ બોલતો હોઉં છું. ડવ મૂવી, કે જે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ છે, વિઘ્નહર્તા શ્રી ગણેશમાં એમને શનિદેવનો રોલ કર્યો હતો. મિત્રોમાં બી એમને કામ કરેલું છે. મોદી ધ જર્ની ઓફ કોમન મેનમાં પણ એમને કામ કર્યું છે. મૃગતૃષ્ણા ધ અધર સાઈડ ઓફ રિવર એમના બી કામ કર્યું છે. મેડલમાં બી કામ કર્યું છે. સુપર ડાન્સર, કે શું સુપર ડાન્સરમાં બી આ પહેલા સિઝનમાં ગયેલા છે. તો લેટ્સ વેલકમ આર્ય સાગર. વેલકમ વેલકમ. મને આટલું બધું બોલતા માટે મારે આમ યાદ રાખવું પડ્યું કે આટલી બધી વસ્તુ તમે કઈ રીતે યાદ રાખો? તમે પ્રોફાઇલ મોકલો ત્યારે ફટાફટ આ આ કર્યું છે પહેલાથી લખેલું જ છે કે આજે લખેલું બધું કર્યું છે, તમે જોઈ લો. પણ થોડુંક એમ અલગ રીતે આપણે શરૂઆત કરીએ કે ક્યારથી શરૂ કર્યું હતું બધું, વોટ એવર એક્ટિંગ કે જે પહેલું ચાલુ કર્યું હતું ક્યારથી? હું 3 વર્ષનો હતો ત્યારથી મેં ડાન્સિંગ ચાલુ કર્યું. કારણ કે મારા મમ્મી અને પપ્પા કોચિંગ ક્લાસીસ ચલાવે છે, બંને ટીચર છે. સો જ્યારે હું નાનો હતો 3 વર્ષનો, એટલે 2-3 વર્ષનો, ત્યારે ક્લાસ ઉપર બહુ મસ્તી મસ્તી, કારણ કે નાનો હતો તો રડતો હતો અને આ બધું પડી જતો હતો. ક્યારે તે લોકોને કંઈક એવી જગ્યા જોઈતી હતી કે કે આ ક્યાંક જતો રહે અને તમને થોડી શાંતિ મળે, સો દેટ આપણે આપણું બિઝનેસ થોડું સારું કરી શકીએ. ગ્રેટ ગ્રેટ. તો તમને શાંતિ મળે એટલે મારી જોડે આ વખતે ફર્સ્ટ ફાઈનલ કેડી લેમાં મારા એક મિત્ર જોઈન થવાના છે, જે બી તમારો ઇન્ટરવ્યુ લેશે અને મજા કરશે. તો હું બોલાવું છું, એનું નામ છે મૂકો, ક્યાંક આવો જ જોઈએ મૂકો. નશીરુદ્દીન શાહ સર જોડે ફર્સ્ટ પ્રોજેક્ટ હતો, તો બધું ફ્રેશ હતું. કે શું હતું કેવું હતું, બહુ મજા આવી. પણ એમને આ મૂવીનું ટાઇટલ જોઈને ઘરમાંથી ઓબ્જેક્શન ના આવ્યું કે આવી ફિલ્મ કેમ કરે? ઢ એમ કે બોલ્યા નતા? ડેફિનેટલી ના 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 બોલ્યા નતા, તારે ખબર જ હોય ને. શું ખબર હોય તારે કે ટેલેન્ટેડ એક્ટર છે એમ? હા, લડી લેશે તો કરી લેશે, વ્યવસ્થા સારું કરી લેશે. એટલે એવું જ કંઈક હતું ઘરે પણ, એ થઈ જશે. ના ના, એટલે મારી આમાં આ કરવાની જરૂર, તમારો આન્સર આપો એમ. ના ના, એટલે ફર્સ્ટ ફિલ્મ હતી ડેફિનેટલી, તો ઢ હોય કે ગણપતિનો ગ હોય તો બધું ચાલે. પણ એટલે નેશનલ એવોર્ડ મળ્યો છે ને બધું, જે બહુ સુપર ફિલ્મ કહી શકાય એકચ્યુઅલી. તો તમને આમ કેવું ફીલ થયું જ્યારે નેશનલ એવોર્ડ ડિક્લેર થયો કે ભાઈ ઢ મૂવીને મળ્યો છે? કારણ કે પ્રાઉડ મોમેન્ટ કહેવાય. ડેફિનેટલી નેશનલ એવોર્ડ, કારણ કે ફર્સ્ટ ફિલ્મ અને એ પણ આટલા મોટા બોલિવૂડ એક્ટર જોડે, એને પણ નેશનલ એવોર્ડ, તો પહેલામાં જ આટલું સરસ જમ્પ કહેવાય, તો એ બહુ મજા આવી હતી એ દિવસે. અને ત્યારે હું ગયો હતો ત્યાં, તો બહુ મજા આવી હતી. મને એક સવાલ પૂછે, આ નેશનલ એવોર્ડ જે આપ્યો હતો તમને, કઈ જગ્યાએ આપેલો? એ દિલ્હીમાં આપ્યો હતો. અચ્છા, એટલે અમદાવાદથી દિલ્હી બહુ મોટો જમ્પ કહેવાય. પણ આ કૂદકો તમે એકલાય કેવી રીતે માર્યો? ના, એટલે મારા જોડે આખી ટીમ હતી અને એક મોટો ટ્રેમ્પોલિન મૂક્યો, પછી અમે સાથે કૂદ્યા અને ડાયરેક્ટ વાયા વિરમગામ દિલ્હી. ના, એટલે ફ્લાઇટમાં ગયા હતા. બીજી એક સરસ મજાની સિરિયલ જોઈ હતી, જયારે મેં તમારું રીલ્સ જોયું બધું જોયું, ત્યારે બહુ મજા આવી ગઈ. આ કેરેક્ટર બી કરી શકે આર્ય, જે હતું વિઘ્નહર્તા શ્રી ગણેશની અંદર શનિદેવનું, એને વિશે કહેજો. કારણ કે આમ બહુ ચેલેન્જિંગ હતું એ કહી શકાય એમ.
તો એ મારી ફર્સ્ટ લાઈક સિરિયલ જે ડેલી સોપ હોય એમાં ફર્સ્ટ લાઈક એન્ટ્રી કહેવાય. તો જ્યારે કેરેક્ટર મને મળ્યું એ માયથોલોજી સિરિયલ છે બેઝિકલી, વિઘ્નહર્તા એક મોટું લાઈક જ્વેલરી હોય વેગ હોય એ બધું, એ મારા માટે પણ નવું હતું કારણ કે ક્યારેય મેં કર્યું નથી. પણ એ એક્સપિરિયન્સ બહુ સારો હતો, મને બહુ મજા આવી. ટુ બી વેરી, એમાં તમે ગનીભાઈ નું કેરેક્ટર કર્યું, શનિદેવ. શનિદેવ તમે બોલ્યા, ગનીભાઈ નું કર્યું, શનિદેવ નું કેરેક્ટર કર્યું. શનિદેવ શનિવારે જે મંદિરમાં જામ દર્શન કરવા, એ શનિદેવ નું બાળપણ નું કેરેક્ટર યંગ છે. પણ એકચ્યુઅલી તમે જો કોઈ વસ્તુ સાચું છે, ખરેખર આવી ઘરેણા પહેરી ના અંતે મુગટ પહેરી ફરતો. થોડા ટાઈમ પહેલાં અમે બી એક આવી મૂવી શોર્ટ ફિલ્મ કરી હતી ચોપાટ કરીને, જેના રાઇટર અમારી સાથે બેઠા છે, બહુ આમ મજા આવી, આખો દાડો મુગટ પહેરી ફર્યો હતો હું, પણ મને સખું નહીં બનાવ્યો હતો. કારણ કે એટલે કીધું યુધિષ્ઠિરમાં તમે જામશો નહીં અને દુર્યોધન જેવા લાગતા નથી. બહુ યંગ છો તમે, દુર્યોધનમાં શું વાત કરે છે ભાઈ. ચા એક્સ્ટ્રામાં મસ્કા બંધ બી કરજો ચા જોડે. એનિવર્સ ખરેખર, પણ તમે બેલેન્સ કઈ રીતના કરો છો તમારું જે આ જર્ની છે એક્ટિંગની, કે જ્યારે એમાં શૂટિંગ માટે બહાર બી જવાનું હોય, ડેલી શો માટે કદાચ બોમ્બે જતા હોય, સ્ટડી બી ચાલુ હોય, તો હાઉ યુ મેનેજ? એટલે જેમ મેં પહેલાં કીધું, મારા મમ્મી પપ્પા બંને ટીચર છે, તો એ બેલેન્સ થઈ જાય. કારણ કે જ્યારે શૂટ ના ચાલતું હોય ત્યારે હું ભણી લઉં, અને જ્યારે શૂટ ચાલતું હોય ત્યારે ના ભણું. એટલે કારણ કે જ્યારે પણ આપણે સેટ ઉપર હોય ને ત્યારે બુક્સ જોવો ગમે નહીં આપણને, એટલે ડાયલોગ્સ એ મૂડમાં જતા રહીએ ને આપણે ટેકનિકલી. સો જ્યારે ના ભણો એટલે જ્યારે શૂટ ના હોય ત્યારે ભણી લઉં, ચાલતું રહે બેલેન્સ થોડું ઘણું. વસ્તુ સાચી છે, કારણ કે આમ તો આમ જોવા જાવ તમારા પેરેન્ટ્સ ટીચર એટલે બે જણ તો ભણાવનાર, અને સ્કૂલમાં એટલે તમે ત્રણ જગ્યાએ ભણતા હતા, હા બી કહી શકાય, કહેવાય કહેવાય. એટલે ત્રણ લોકો હતા. તમે કંઈ ઘરેથી કંઈ વસ્તુ જોડે લઈને જાઓ શૂટમાં એમ છે ને, એટલે ગણવાનું શું હોય ત્યાં આગળ જઈને? ગણ ભણવાનું ભણવાનું સ્ટડી સ્ટડી. અચ્છા ભણવાનું, અચ્છા તમે ત્યાં જઈને ભણો નહીં એમ? અચ્છા, અને ઘરે ભણી લો? ભણી લો. અચ્છા ભણી લો. હું મેં કીધું ઘરે માણસ શું ગણે એમ, ગણી ગણીને એમ. સેટ પર તો ભણવાનું થોડી આવ્યા અમે, અમે આપણે તો સેટ પર ગયા હતા, આપણે બીજું બધું ના જોઈએ, ભણવાનું ટાઈમ થોડી બગાડે. સાચું, ગ્રેટ 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 બોસ. ઓકે, મિત્રો ફિલ્મ વિશે મને કહેશો તમે, તમારા ઇન્ટ્રોડક્શનમાં તમે કીધું મિત્રો ફિલ્મ. મિત્રો ફિલ્મ, મિત્રો ફિલ્મ જે છે એ નીતિન કક્કરે ડાયરેક્ટ કરી છે, વિચ ઇઝ અ વેરી બિગ ડાયરેક્ટર અને બહુ સરસ ડાયરેક્ટર છે. અને જેટલા પણ એક્ટરો ને તો એ લોકોની એક લિસ્ટ હોય કે આ આ ડાયરેક્ટર જોડે કે આ પ્રોડક્શન હાઉસ જોડે એકવાર કામ કરવું છે, કે લાઈક એ લોકોનું જે વિઝન હોય, એટલે હાઉ દે ક્રિએટ ધ ફિલ્મ એન્ડ ઓલ ધોઝ સ્ટફ. તો નીતિન કક્કરે એક ફેવરેટ ડાયરેક્ટર છે મારે. તો જ્યારે મને કોલ આવ્યો કે મિત્રો ફિલ્મ છે, આ કેરેક્ટર છે, પ્રતિક ગાંધીનું ના ભાઈનું કેરેક્ટર હતું એમાં, અને જેકી ભગનાની, જેકી ભગનાની ઇઝ ઓલ્સો અ વેરી બિગ એક્ટર. તો એ ફિલ્મ જ્યારે મેં કરી, ફર્સ્ટ બોલિવૂડ ફિલ્મ હતી એ પણ મારી, તો એ પણ બહુ બહુ મજા આવી, લાઈક બહુ સરસ એક્સપિરિયન્સ મળ્યું. કારણ કે આટલા મોટા ડાયરેક્ટર હતા અને આટલા સરસ એક્ટર્સ હતા મારા, સો એ એક્સપિરિયન્સ પણ બહુ ઘણું મસ્ત હતું. અને ગુજરાતી પછી આ ફરી એકવાર જમ્પ આવ્યું ડાયરેક્ટ બોલિવૂડમાં, તો એ જમ્પ જમ્પ જમ્પ. મારે એક વસ્તુ આમાં પૂછ્યું છે આર્યાભાઈ, કે આજે ફિલ્મ થઈ આખી, એમાં તમે કોઈ પેઇન્ટિંગ કરી કે નહીં? તમે નહીં, એટલે ફિલ્મનું નામ જ છે ચિત્રો, તેમાં ઓબ્વિયસલી પેઇન્ટિંગની કંઈક વાત હશે જ એમાં. મેં જોઈ નથી પણ મને હું એટલું તો ખબર હોય. ચિત્રો નહીં, મિત્રો, મિત્રો ફ્રેન્ડ, ફ્રેન્ડ તારે એમ ફ્રેન્ડ તો કેવી મજા એવું. ઓકે ઓકે, જેમ કે તમે ડબ ફિલ્મ કીધી, એવું છે કે નોર્મલી એ એવું છે કે ભાઈ સ્કૂલ ઉપર જ અને બધું હોય, તો મજાક મસ્તી કઈ તમે મેનેજ કરતા હતા? એટલે બહુ મજાની વસ્તુ હોય, પણ એમાં પણ કામ મેનેજ કરવાનું, એટલે પેલા ડાયરેક્ટર માટે મુશ્કેલ થઈ જાય કે આ છોકરાઓ જોડે કામ કરાવવાનું. હા, એટલે એ ફિલ્મમાં મારા બધા ફ્રેન્ડ્સ જ હતા, લાઈક ઘણા બધા મારા ફ્રેન્ડ્સ હતા જ્યારે અમે શૂટ કરતા હતા. તો જે કેરેક્ટર હતા અમારા એ જ હતા કે અમે મસ્તી કરી રહ્યા છીએ, ગવર્મેન્ટ સ્કૂલ છે બેઝિકલી, તો કંઈ વધારે ભણે નહીં, મસ્તી કરે, ટપલીઓ મારે, વાતોચીતો કરે. તો એક નેચરલી જ આવી ગયું ડાયરેક્ટરને, તો ડાયરેક્ટરને કંઈ પ્રોબ્લેમ જ ના થઈ. ઉપરથી એને કહેવું પડ્યું કે બસ બેટા શૂટ કરના હે, તો થોડા હા, એટલે એ બહુ નેચરલ હતો અમારા માટે. પણ એવું કંઈક ફની ઇન્સિડન્સ કે એવું કંઈક હોય એ દરમિયાન કે કામ ઢમાં? તો મને યાદ નથી, મેં બહુ પહેલા શૂટ કર્યું હતું. પણ મિત્રોમાં કે કેવું કોઈ બી ફની ઇન્સિડન્ટ મિત્રોમાં? એક્ચ્યુઅલી જે અમારા મેકઅપ મેન હતા, ફર્સ્ટ ફિલ્મ હોય તો દરેકને હોય ને કે મેં મેકઅપ કરવા, કે પહેલે મેં દેખુંગા કે નહીં કેમેરામાં, દેખાઈશ કે નહીં કેમેરામાં. તો ફર્સ્ટ ફિલ્મ હતી ને, તો મને મેં જેટલા પણ બીટીએસ જોયા છે બિહાઇન્ડ ધ સીન્સ મૂવીના, તો મેં જોયું છે એક એક્ટર હોય શોર્ટ પતાય તો મેકઅપ કરવા જતો હોય,
તો મારો ટેક ચાલતો હતો ટેકમાં, તો મને લાગ્યું કટ, તો ઉભો થઈને નીકળી ગયો. પછી ડાયરેક્ટર આવ્યો મારી પાછળ પાછળ કે બેટા શોર્ટ ચાલ રહ્યા થા, અચ્છા ચાલ રહ્યા થા, હા જી ગયો. ખબર પડી કે જે મેકઅપ ના જે હોય હેર સ્પ્રે લઈને જતો રહ્યો ને ફ્રેમમાં બેઠો છું ને કરું છું ને. પછી ડાયરેક્ટર આવ્યો બેટા શોર્ટ ચાલ રહ્યા, એ નહીં કરના. એ થોડુંક મજા આવી હતી મને. પણ કેડીભાઈ, તમે આ જે પૂછ્યું ફની ઇન્સિડન્ટ માટે, તો આ એક ઓલરેડી મને એવું જોઈને એવું વાત કરીને સાંભળીને એવું લાગ્યું કે ઓલરેડી આ વસ્તુ ફની જ છે કે તમે કામ કરતા કરતા જો મેરેજ કરી લ્યો તો મેરેજ તમે કીધું ને કે તમે તમારું વર્કને મેરેજ કર્યું એમ, તો એટલે કામ સાથે કઈ રીતે મેરેજ કરી શકાય એમ મને બી થોડું સમજાવો ને એમ બી. આપણે તો અહીંયા અરે મેરેજ નથી કર્યો, એની ઉંમર જ નથી થઈ હજી તો એ 18 વર્ષનો છે, મેરેજ નથી કર્યા એને, મેનેજ કરી મેનેજ હોલીવુડ મૂવીમાં તમે કામ કર્યું છે એના વિશે કહો, કારણ કે આમાં તમે લખીને મોકલાવ્યું છે પણ મારાથી પ્રોનાઉન્સ બરાબર થતું જ નથી, અને હું બોલીશ કંઈક આ સાંભળ છે કંઈક પાછું કંઈક બીજા પિક્ચરનું નામ કહે છે એના કરતાં તમે જ કંઈક કહી દો. તો મેં એક હોલીવુડ ફિલ્મ કરી નેટફ્લિક્સ માટે, નેટફ્લિક્સ એક્સટ્રેક્શન, હા એ જ એક્સટ્રેક્શન. હા તો એ ક્રિસ હેમ્સવર્થ જોડે, ક્રિસ હેમ્સવર્થ ઇઝ લાઈક માર્વેલમાં જે થોરનું કેરેક્ટર પ્લે કરે છે, તો એમના જોડે મેં ફિલ્મ કરી હોલીવુડ ફિલ્મ. તો એ પણ હોલીવુડ હતી, તે પણ જમ્પ બોલિવૂડમાંથી હોલીવુડ. હા તો એ પહેલાં ગુજરાતી, પછી બોલિવૂડ, પછી હોલીવુડ. સો એ પણ બહુ એ એક્સપિરિયન્સ એવો હતો ને કે એક લાઈફ, એક બહુ મોટો અચીવમેન્ટવાળો એક્સપિરિયન્સ હતો, એક લાઈફ એકનો ટર્નિંગ પોઈન્ટ એક બધાના જીવનમાં. તો એ એક એવો એક્સપિરિયન્સ હતો કે હોલીવુડ ફિલ્મ, અને પણ આટલા મોટા પ્રોડક્શન જોડે, આટલા મોટા ડાયરેક્ટર જોડે, અને આટલા મોટા હીરો જોડે. હીરો છે આપણને માટે તો આ સખત કરે છે, આ કંઈક ટીવીમાં આના જોડે કામ કરવા મળી જાય તો મજા આવી જાય. અને જ્યારે એક જ સાથે જ કામ કરતા હતા અમે, તો એ બહુ બહુ મજા આવી હતી. અને એ પણ પાછું અમદાવાદમાં શૂટ થયું, અમદાવાદમાં શૂટ થયું ડેફિનેટલી. મને ખબર છે કે જ્યારે શૂટિંગ ચાલતું હોય ને ત્યારે લોકો બધી પોસ્ટ મૂકતા હતા, આજે આ જગ્યાએ તમારું પબ્લિક ટોળા ટોળા બધા ત્યાં પહોંચે, પછી બીજા જયારે બીજી જગ્યાએ તો બીજી જગ્યાએ પહોંચી જાય બધા જોવા માટે, એના જ રીલ બનાવને એના બધું મૂકતા હતા, મજા આવી જાય. અરે ભાઈ મારે અહીંયા આગળ એક પ્રશ્ન તમને પૂછો છો, તમે જે આન્સર આપ્યો રિલેટેડ, કે તમે કીધું કે એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો તમારી લાઈફમાં, તો આ કઈ બાજુ ગયો એમ? આ પણ એક જમ્પ જ આવ્યો એટલે આમ ઉપર જ ગયો કહો. અચ્છા હજી એક આગળ ગયા એમ. ઓકે, એટલે મને એમ લાગ્યું કે જનરલી આપણે કેવું કે બાય ટ્રેન થી જતા હોય ને તો ઘણા લોકો એમ કે અહીંયાથી ટર્નિંગ પોઈન્ટ છે, એટલે આપણને ખ્યાલ આવે કે અહીંથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે કે રાઈટ સાઈડ જવાનું છે એમ. એટલે મેં કીધું તમે કઈ બાજુ ગયા, તો શું કે તમારા પગલે પગલે ચાલીએ તો અમે બી ક્યાંક હોલીવુડ ને તો બોલીવુડ થી પહોંચી જઈએ. ના ના, એટલે રાઈટ સાઈડ જ ગયો એટલે બધું રાઈટ રાઈટ થતું હતું, આપણે રાઈટ એટલે પ્રોપર દિશામાં આગળ વધી રહ્યો હતો હું એવું સમજ્યો હમણાં આપણે વાત થઈ એટલે. એટલે આમાં તમે ઉપર જ ગયા હોતું ને? હા એટલે હું તો અહીંયા છું પણ તમારા બહાર છે એટલે એને પ્રગતિ કરી. અચ્છા, એટલે લગન કર્યા પ્રગતિ જોડે? અરે પ્રગતિ ગ્રોથ ગ્રોઈંગ બહુ આ બહુ સારું કામ કર્યું એને. ના એ તો મને ખ્યાલ છે યાર. હા પણ મને એ વખત કંઈક આમ એવું ઇન્સિડન્ટ કારણ કે નોર્મલી એની સ્ક્રિપ્ટ બધી ઇંગ્લિશમાં હોય તો પેલો આમ આપણને આપણે અહીંયા અહીંયા જે મને ફાફા પડે છે તો કઈ રીતે મેનેજ કરતા હતા બધા કે ઓકે આની જો બોલવાનું આમ તેમ. તો એ સ્ક્રિપ્ટ તો જનરલી ઇંગ્લિશ તો ઓબ્વિયસલી, કારણ કે હોલીવુડ ફિલ્મ છે તો ઇંગ્લિશ તો મેન્ડેટરી હોય જ કે આવડવી જ જોઈએ, કારણ કે હોલીવુડ ફિલ્મ છે એટ ધી એન્ડ. તો એ ઇંગ્લિશ તો મને કંઈ પ્રોબ્લેમ ના થયું, પણ એક એક ઇન્સિડન્ટ એમાં આવ્યું હતું જેમ કે તમે ટોળા ટોળાઈ જતા હતા શોર્ટમાં, તો મારો જ્યારે શોર્ટ ચાલતો હતો ત્યારે અનફોર્ચ્યુનેટલી બહુ પબ્લિક આવી ગઈ હતી એ ફ્લોર ઉપર, તો મને હું ક્યાંક ખોવાયા જ ગયો પબ્લિકમાં, અને ખબર પડી કે હું આમ સેટ અહીંયા છે ને બહાર જતો રહ્યો ને શોધતો હતો કે ક્યાં શૂટ ક્યાં ચાલે છે. પછી અંદર ગયો તો સિક્યોરિટી માટે કે બેટા તું અલાઉડ નહીં, કારણ કે એ એક કપડામાં હતો ને મેકઅપ અને બધું, કારણ કે સ્ટ્રીટ લાઈક હું એક બેગરનો કેરેક્ટર પ્લે કરી રહ્યો હતો એમાં.
तो बेटा तुम अलाउड नहीं, मैं मेरा ही तो शूट चल रहा है, मैं नहीं करूँगा, तुम शूट ही किसका कर लोगे। પણ મને એ વસ્તુ સમજાણી નહીં કે તો એ ત્યાં આગળ લોટ કેમ નાખેલો, લોટ લોટ તમે કીધું ને કે બધા ફ્લોર પર આવી ગયા, તો મેં કીધું તો એ ઢોળ્યો તો શું કામ, એટલે ફ્લોર ઉપર એટલે એ જે કયા માળે હતું ભાઈ, ગ્રાઉન્ડ એટલે જે જે જગ્યાએ હતું ત્યાં આગળ, એમ ફ્લોર ઉપર, ફ્લોર કહેવાય શૂટિંગ ચાલતું હોય ને એટલે હા એટલે ફ્લોર કહેવાય, એટલે ત્યાં આગળ લોકો પહોંચી ગયા, ઘંટી નહીં આપણી ઘંટી નહીં ચાલુ કર્યું છે, થોડું લીધું તું એ પેલા ક્રુઝ પર જઈ એમાં છબી દાડા રહીને આવ્યો પેલો, નથી જવું આપણે ક્યાં, એની ચર્ચા નહીં કરવાની આપણે, તમે કદાચ અરે ચર્ચા કહું આપણે બે પકડીશું તો કોઈ છોડાવવા નહીં આવે, એ લોકો વકીલના કેટલા બધા ફોટા મૂકે જોયા હતા, આઠ વકીલ રાખ્યા હતા, આપણે તો આપણે તો એ સોમત દસ જણા માણા આવે છે, તો પછી છોડાવવાનો કોણ આવશે, સમજો તમે, છોડાવવાની આપણે જરૂરત નથી યાર, આપડે ગુજરાતી બોલે આ જોતો કેવું કરે છે યાર, એવું કઈ મજાક મસ્તી કરતો જે પેલા ખબર જ ના પડતી, ના એટલે જે પણ એક થોડો કોઈક 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 તો એક રૂમમાં જે આડો ફાટતો હોય ક્યારેક ક્યારે, તો એટલે એને ખબર ના પડે કે અમે કે યાર શું શું કરે આપણે ખબર નથી પડતી એને, તો કે વોટ આર યુ સ્પીકિંગ, યુ આર વેરી, યુ આર ડુઈંગ વેરી નાઇસ વર્ક, આપણે વાળી લેવાનું અલ્ટિમેટલી, એ જ પૈસા આપવાનું છે, શૂટિંગ પતી જાય તો. અને એ એકચ્યુઅલી કઈ જગ્યાએ રિલીઝ થઈ હતી, નેટફ્લિક્સ ઉપર, નેટફ્લિક્સ તો ભાઈ કેટલો ગ્રોથ કહેવાય, નેટફ્લિક્સ પર આપણે તો યુટ્યુબમાં ફાંફા પડાય છે. પણ એક બીજું જબરદસ્ત તમે કંઈક મૂવી કરેલી છે, અને એ જે એક પ્લેટફોર્મ બાકી હતું એના પર બી તમે આવી ગયા ઓટીટી પર, ઓટીટી એક્સપિરિયન્સ વિશે, અને આર્ટિક ઓટીટી પર મોદીવાળી હતી ને તમારી, હે ને, જજ ધ જર્ની ઓફ કોમન મેન, તો એના વિશે કહો કે મોદીનું કેરેક્ટર છે, એટલે ઘણી વખત એવું બોલે ને કે સાલા મોદીનું કેરેક્ટર ફેમસ થઈ ગયા, કદાચ કોંગ્રેસ વાળા ગેર ના આવી જાય પાછા, એવું તો આમ તો બીક નથી લાગી ને એવું ના, એટલે કે ભાઈ આમાં કોઈ હવે નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે મોદી વચ્ચે કઈ વાત કરીએ તો આપણે પેલા ઓટીપી લેવો પડે એવું છે, અરે ઓટીપી ની વાત નથી ભાઈ, ઓટીટી, ઓટીટી ઓનલાઈન પ્લેટફોર્મ, અચ્છા પેલો મોદી આ આજે પેલા મારા પાસવર્ડ થી પ્રાઇમ ને બધું જોવો છે ને, હા હા એ એ ઓટીટી, અચ્છા ઓકે ઓકે, એને ઓટીટી, તો એના વિશે કઈ કેસો એક્સપિરિયન્સ, ઓટીટી ઉપર મારી ફર્સ્ટ વેબ સિરીઝ આવી મોદી જર્ની ફોર કોમન મેન, ઇરોસ નાવ પર, તો ઇરોસ નાવ, તો એ એમના ડાયરેક્ટર છે ઉમેશ શુક્લા, ઉમેશ શુક્લા જે ઓ માય ગોડ, યસ, અક્ષય કુમાર પરેશ રાવલ એના જે ડાયરેક્ટર છે એ હતા, અને એ બહુ બહુ લાઈક ફર્સ્ટ હતું મારું ઓટીટી પ્લેટફોર્મ ઉપર, તો એ પણ એક્સપિરિયન્સ પહેલી વાર વેબ સિરીઝ કે આટલા દિવસનું શૂટ, આટલું સરસ ક્રૂ, આટલું સરસ પ્રોડક્શન, આટલું સરસ કેરેક્ટર, મારું કેરેક્ટર હતું મોદી, જે મોદીજી છે એના ફ્રેન્ડનું, લાઈક નાનપણના ફ્રેન્ડનું, તો એમના બે બે ત્રણ મિત્ર હતા, તો જેમના જોડે બધા કામ કરતા હતા, એકવાર ઘરે મગરમચ્છ પણ લઈને આવ્યા હતા, તમે સાંભળ્યું હતું, એ જે પણ જેટલી પણ એ હતું, એટલે એમના વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું કે એમને કેટલા સંઘર્ષો કર્યા છે, સ્ટ્રગલ એ આમ પીએમ સુધી પહોંચવા માટે, સો એ બધું જાણવા મળ્યું, અને વેબ સિરીઝ પણ એક એક સરસ એ પણ જમ્પ આવ્યો કે હવે ફિલ્મો અને હોલીવુડ બોલીવુડ થયું, હવે આ ઓટીટી, કારણ કે લોકડાઉનમાં એ જ ચાલ્યું બધું, એકબીજાના પાસવર્ડ લઈ લઈને નેટફ્લિક્સ જોતા હતા, પ્રાઇમ જોતા હતા, તો એ પણ સરસ હતું એક એક્સપિરિયન્સ.
મારે ખાલી એટલું જ પૂછવું છે તમને આની અંદરથી કે નોર્મલી બધા વાતો કરતા નોર્મલી કે મોદીજી પહેલાં કહી દીધું હું પહેલાં ચા વેચતો હતો તમે તો સ્ટોરી થ્રુ પાસ આઉટ થયા છો રીડિંગ છે એ ખરેખર એવું હતું સાચું ડેફિનેટલી હતું એ જે જેટલું પણ કહે છે એમનું સ્ટ્રગલ એ ડેફિનેટલી એ જ છે ને એના કરતાં પણ વધારે છે કારણ કે જે પણ જે રાઇટર હતા એમના જોડે અમે જ્યારે પણ વાત કરતા હતા તો એ કહેતા હતા કે આટલું આટલું સ્ટ્રગલ કર્યું છે પછી એ હરિદ્વાર જતા રહ્યા સંન્યાસ લઈને તો ઘણી બધી વસ્તુ એવી છે જે આપણને પણ નથી ખબર તો એ વેબ સિરીઝમાં બતાવી છે તો એ ડેફિનેટલી યુ શુડ વોચ ઇટ ડેફિનેટલી અને બધાએ જોવું જોઈએ ભાઈ નેટફ્લિક્સની અંદર આ મોદી સિરીઝ ખાસ જોજો અને બીજા બધા બી જે નેટફ્લિક્સ પર બી છે એમનો એ બી જોજો બધા અને મૂવીઝ બી બધા ડાઉનલોડ કરીને જોઈ લેજો બધા ડ મૂવી કઈ જગ્યાએ અવેલેબલ છે ડ પણ નેટફ્લિક્સ ઉપર જ છે યુઝરો એક સાથે વધેલા જ હોય આખા ગામમાં પાસવર્ડ પડતા અને બીજા બીજી વાર ફોન કરે ને તો 12-15 લાખ ઉપર જ કરજો ઓ ભાઈ મારે 50,000 તો બગડી ગયા અત્યારે થાય જો વાત કરો ભાઈ કૃષ્ણ મારા પર દાળવાડા ને 50 લેવાના બાકી જો ગોઠવ ભાઈ તું ભાઈ સાચો ડુંગળી આ આ ટીમકો જ એક્ચ્યુઅલી એટલે આમ ફેંકું છે આ હવે ઘણી વખત ઘૂસી જાય મારા ઘરમાં ફેંકું તું વોઈસ હું તમારા જેવા નાના લોકો જોડે વાત નહીં કરતો આઈ એમ નાઉ એસ્ટાબ્લિશ એક્ટર ગુજરાતી પર રાકનો રિક્ષા વાળો બે કલર્સ તો ઓલરેડી આવે છે રાશિ રિક્ષા વાળી અરે રાશિ દિવાળી માં સાડી ઘરે જતી રહી તો પાછી જ નહીં આવી તો એ ફિલ્મ મેં કરી એ ફિલ્મ બહુ ચેલેન્જિંગ હતી આમ જોવા જઈએ તો કારણ કે અમે શૂટ કરતા હતા એક આઈલેન્ડ ઉપર તો એ અમે અમે લાઈક કોલ ટાઈમ 9 વાગ્યાનું તો 4 વાગ્યાથી અમે હોટેલ પરથી નીકળવું પડે કારણ કે આઈલેન્ડ ઉપર પહોંચવું આખું સામાન બોટ ઉપર નાખવું કેમેરા જે પણ હોય ત્યાંથી પછી આઈલેન્ડ ઉપર જાઉં અને ત્યાં શૂટ કરું તો એ વન ઓફ ધ મોસ્ટ ચેલેન્જિંગ અને બેસ્ટ એક્સપિરિયન્સ મળ્યું કારણ કે કેરેક્ટર પણ સરસ રીતે ડેવલપ થયું અને ડાયરેક્શન કેમેરામેન એ બધું સરસ હતું તો ચેલેન્જિંગ પણ રહ્યું અને બહુ મજા આવી વેપી આઈલેન્ડ પર શૂટ કર્યું હા મારા ફોન આવેલો હમણાં ગઈકાલે પેલા અનુરાગ કશ્યપનો મને કે આપણે ગેંગ્સ ઓફ ભાવનગર બનાવી મને મેં ના પાડી દીધો મને કે એમાં કેવું કે તમારા લોકો પાનની પિચકારી અમે કોઈ આપણાથી નહીં થાય દાંત આંગણા આવશે ઘણી બધી એડ ફિલ્મ માં કામ કરેલું સારું કેવાય હજી કરો આનંદ જોડે આવો અરે મને એક વસ્તુ પૂછી જાય કે તમે લોકો આઈલેન્ડ ઉપર જાઓ શૂટિંગ કરવા માટે લાકડાની નાવડી લઈને જાય છે બોલ હવે ના લાકડાની જ હતી એને ખબર હતી એક દિવસ તું ઇન્ટરવ્યુ માં સવાલ કરીશ એટલે પહેલેથી જ લાકડાની મૂકી દી તને ખબર નથી પડતી આ કોણ છે આ બહુ મોટો એક્ટર છે
શું વાત કરો છો બધા પિક્ચરોમાં વેબ સિરીઝમાં હોલીવુડ મૂવીમાં કામ કરેલું છે ઓટીટી પર યાર કામ આવું શું કરો છો યાર ના મારે ગેંગ્સ ઓફ ભાવનગરમાં મારે કામ કરવું અરે એ બધું કશું હતું નહીં જૂઠો હતો અનુરાગ મને કામ અપાવો નહીં યાર એ અને કેને યાર કામ અપાવો યાર હું મત મિમિક્રી કરું છું બધાની તો તું કરીને બતાઈ કે એક બે કઈ હું કોની બચ્ચન ની કરું કર આ બચ્ચન ની કર મારા હાથ ના મારી બાકી અહીંયા ની કઈ બતાવું કર 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 મચી ના મતો મચી तुम्हारा स्टैंड अप का सेट नहीं मावा तू किन बोलो तो क्लियरिटी वधे अबे मावा वाणी फेंकिया इस दीवना दुनिया मा દરિયાપુર માં બધા લૂંટી ત્યાં ગયો હતો બધા એ લોકો ના પૈસા લઈ આનું ના સાંભળીશ બે અઠવાડિયા સમો ગોઠવાય ને જુઠ્ઠું બને તો તું કે તો દર ફ્રાઈડે ગોઠું બોલ ગોઠવો ને તો ગોઠવો ને તો હું તો મીઝી છું નહીં હું તો મોટો એક્ટર અરે એક્ટર નથી કે આને સબસે બડા કલાકાર માં કામ કરેલું છે સબસે બડા કલાકાર એને વિશે કઈક કે યાર મજા આવી જાય સબસે બડા રવિના હતી ને મત હા અહીંયા રાખું છું રવિના ને હું મેગી ખાતી હતી મમ્મી વાટકો ટેબલ ને ગયા અહીંયા મૂકી દીધો એટલે પછી વાળ એવા થઈ ગયા છે બચ્ચન માં ચાર પાંચ જણા લેવાના છે કામ કરવા માટે તને એમાં લે રાઈટર હું છું કે તું છે પેલો એક ચાર ગુંડા હશે ચાર અલગ અલગ જગ્યાએ કામ કરશે એક ઇસ્કોન ગાંઠિયામ કરતો હશે એક દાસ ખમણ માં બરાબર એક જલારામ પરોઠા હાઉસ માં બાકી બધા હોય ને મારું કે મને જોઈને જ છે ને તારક મહેતામાં ભીડે નું કેરેક્ટર લાયા બુદ્ધિ ને હું લેવા મોટા એસ્ટાબ્લિશ એક્ટર ને તું બધું પૂછે
ખરેખર એસ્ટાબ્લિશ એક્ટર છે. અરે એને લગભગ 17-18 રીલ માં કામ કરી તો હા ઇન્સ્ટા પર એની રીલ 30 સેકન્ડ ની રીલ આવે જ મારી હા ટોટલ એની લગભગ મારા લીધે થઈને તો ઇન્સ્ટાગ્રામ મળો ટાઈમ 1 મિનિટ કરી દઉં 4 થી 5 મિનિટ તો કન્ટેન્ટ એનું તૈયાર થઈ ગયું છે રીલ્સ પર. તો પછી કાનપુરીઓ ના ખબર પડે તું જેને કામ દૂરદર્શન જોવાનું તારે તું બોલ દૂરદર્શન બોલ ભાઈ પાછા બોલ બોલ દૂરદર્શન બોલ. અરે તું માવો થૂકીન વાત કરને તો હરકો. અરે માવો ખાધો જ નથી ખાઈશ ને તો ગુજરી જઈશ તું એવી પિચકારી બોલ. તમે લોકો શાંતિ રાખો પછી તમને બહાર મળું છું પાનના ગલે લઈ જજો જે પિચકારી મારી માન લઈ જાવ પણ આપણે બીજી વાત કરવાની છે તમને ખબર છે મને રજનીગંધા પર હા રજનીગંધા પર તને ખબર છે કે આ એકચ્યુઅલી બહુ ગજબ કોમેડી કોમેડિયન છે સ્ટેન્ડઅપ કોમેડિયન છે તો સુપર સ્ટેન્ડઅપ કોમેડિયન કહી શકાય. ક્યાં કર્યું પરફોર્મ? ઘણી બધી છે ઘણી બધી છે કે કર્યું ભાઈ પરફોર્મ હું પૂછું તો તારે વચ્ચે ડાયો થવાની ક્યાં જરૂર? એટલે મને તો મજા પૂછ્યું એની સામે જોઈને પૂછ્યું ને મને ખબર તું સ્ટેન્ડઅપ માં પહેલા ખબર જ નહીં પડતી એમ ચશ્મા હું ગમે તું મને ખબર તું સ્ટેન્ડઅપ કોમેડિયન તું વચ્ચે ભજ્યું ના મૂકીશ ના હું કામ કર આ પૂછ્યું લે પૂછ્યું હવે નહીં પૂછ્યું મને ખોટું ના એ બી ઘણી વખત સ્ટેન્ડ અપ કરે છે. અચ્છા એટલે આમ જેલમાં પૂરી લઈ ગયા તો એને સંભળાવ બધું એટલે મેં આ ટોપિક પકડી નાખ્યો કે મારું બી બહાર આવી જાય. હા બહાર આવી ગયું બી કરું અને ઘણી વખત રાતના જેલમાં લોકો મારે ને ત્યારે કવિતાઓ લખે રાતના અડી અડી વાત. બસ બીજું કઈ કહેવાનું છે? ના. ઓકે તો શું જવાન શું લેશો તમે? બસ એક રિંગ લઈ લઈશ ફોનની. ફોનની ભાઈ રિંગ મારો કોઈ યાર ફોન ઉપર યાર જતો નહી જવાનું હશે ત્યાં ને સવાલ પૂછને તું ડોન્ટ ડાઈ. અચ્છા જે એડ ફિલ્મમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કારણ કે એડ ફિલ્મ ટોટલી ડિફરન્ટ હોય મૂવી તો ડાયલોગ બાયલોગ બધું હોય ઘણી વખત એડ ફિલ્મમાં ડાયલોગ બી નથી થતા પણ એક્સપ્રેશન બહુ જબરદસ્ત વસ્તુ કામ કરતા હોય 15 સેકન્ડની એડની અંદર બી તો એમાં શું કેવો એક્સપિરિયન્સ હતો? એડ ફિલ્મ લાઈક એ એક ડિફરન્ટ જોનર છે એડ ફિલ્મ જે હોય કારણ કે એમાં એ અલગ રીતે કામ કરતી હોય મૂવીઝ અને વેબ સિરીઝ એ અલગ રીતે કામ કરતી હોય એટલે એડ એ ડિફરન્ટ છે. એમાં આપણે એક બ્રાન્ડ ફેસ બની જઈએ એક એક બાબતે લાઈક મારી ફર્સ્ટ જુદી જ વસ્તુ છે તો એ કરવાની પણ બહુ મજા આવે એક્સપિરિયન્સ પણ સરસ હોય અને આઈપીએલ ની બી તમે આઈપીએલ અને એકેડમી અને આઈપીએલ જેમ કે આઈપીએલ તમે જોતા જોઈ જોઈ ધોની આપણે ધોની જેમ હોય ત્યાં ભાઈ હોય મહી ઇઝ ઓલવેઝ લવ ધોની બંધ કરી દેશે આપણા આઈપીએલ બંધ બરાબર. મને ખબર પડી છે તમે જયેશ મોરે સાથે પિક્ચર કર્યું. હા મને નંબર આપો ને યાર આપી દો. મને છે ને મારા ઘરે 4-5 વસ્તુ ચોરી થઈ ગઈ છે એ જયેશભાઈ પોલીસમાં ને આપણે એટલે એમને કહીશું તો લઈ આવશે. એ ફિલ્મોમાં પોલીસમાં હોય છે યાર રિયલમાં નથી પોલીસમાં. એટલી બધી વાત પોલીસમાં ને મને તો એમ કે સાચુંમાં પોલીસમાં છે મારી લાઈનમાં એના પંચ ઉઠાવે છે પણ ખરેખર એડ ફિલ્મનું બહુ ડિફરન્ટ હોય છે. મેં એક એડ ફિલ્મ કરી હતી ને એકચ્યુઅલી મને કીધું કે કેડી ભાઈ તમને સ્કિટ પકડાવું જોઈ જજો બહુ મજા આવશે તમે તમે એક્ઝેક્ટ સુટેબલ કેરેક્ટર છો. ઓકે વાંધો નહીં મેં જોઈ સ્કિટ 7 પાનાની સૌથી પહેલાં આવીને ફટાફટ બોલે મારું ડાયલોગ ક્યાં છે? 4 નંબરના પાના પર ડાયલોગ લખ્યો હતો ખાલી ઓર કરંટ ક્યાં ચાલ રહા હે બસ આટલું જ. પછી નીચે ડાયલોગ હતો પણ એક્સપ્લેનેશન હવે આમ કરવાનું હાથ લેફ્ટ હેન્ડ નીચે જશે રાઈટ હેન્ડ ઉપર જશે ને એવું બધું 8 પાના. મેં તો પહેલા ગભરાઈ ગયો મેં કહું આટલી બધી નાંબી સ્કીમ મને યાદ નહીં રહે કે કેડી ભાઈ એક જ ડાયલોગ છે તમારો તો મેં કહું ડાયરેક્ટ કહી દો ને આવું તું આબુ લખીને મોકલાવો છો એને પછી એન્ડ કરીને પછી કંપની બંધ થઈ ગઈ. ચાલુ છે કંપની ચાલુ છે ચાલુ કંપની માટે કામ કામ અરે હલો હે કાનપુણિયા કંપની ચાલુ કાનપુણિયા 2 મિનિટ હલો શું થયું આને પ્રતિક ગાંધી જોડે પિક્ચર કરવાનું છે એ કેટલા લાખ મહેમાનો હોય? 25 લાખ એમ આપણે 26-1 ની ગણતરી કરજો એટલે 26 રૂપિયા એમ પર દિવસના એમ. હા એવું છે હા હા નીકળું ચલો બોમ્બે આવવાનું છે. ઓકે એ તૈયાર જ છે ગાડી આપણી બહાર હીરોની સાયકલ હો જય શ્રી કૃષ્ણ. એ કાંતિયાનું ધ્યાન રાખજે.
એક રમવાનો ફેંકો આવી બધી 26 રૂપિયા ને 1 રૂપિયો ના લાગે બોલો પર ડે તમારે ભાઈ જવાનું છે કે બેસવું છે એટલે આ ટોટલ ડિફરન્ટ જોનર હોય છે એકચ્યુઅલી આ ફિલ્મને બધું બહુ મજા આવે કારણ કે એમાં મેસેજ થઈને બધું પ્રોપર કન્વર્ટ થતું હોય છે આ સિવાય તમારી પાસે કંઈક એવો ઇન્સિડન્ટ થયો કે યાર તમે આમ તૈયાર થઈ ગયો કે ભાઈ આજે શૂટમાં તો આ છે કરવાનું છે ત્યાં કે ભાઈ કે ભાઈ આ નથી કરવાનું હવે બીજું કરવાનું છે હા એ થતું જ હોય ગુજરાતી ફિલ્મોમાં કામ કરે તો એવું એક કોમન વસ્તુ થઈ ગઈ છે હવે પણ ના એટલે સરસ પ્રોડક્શન અને એ બધું હોય તો ડેફિનેટલી થતું જ હોય પણ એવું તો ક્યારે નથી થયું મારા જોડે કારણ કે બધું પ્રોફેશનલી જ થતું હોય તો આટલી મોટી ભૂલ તો ના થાય ક્યાં તો બીજું એવું થોડીક આપણે એવી ઇન્ફોર્મેશન બી આવી છે કે જે લોકો ન્યૂ કોમર છે નજીક જે લોકો ગ્રો કરી રહ્યા છે ખાસ કરીને છોકરાઓ એ લોકો આમાં ફિલ્ડમાં આવવા માંગતા હોય વોટ એવર સ્ટેન્ડ અપ ડાન્સિંગ એક્ટિંગ ખાસ કરીને જે લોકો એક્ટિંગ બી કરતા હોય એમના માટે કંઈક એમ ગાઈડલાઈન કે ઓકે કઈ રીતના મેનેજ કરવું બેલેન્સ સ્ટડી પ્લસ પેરેન્ટ સાથે કોર્ડિનેશન એ તો પહેલાં તો ઇઝી નથી ડિફિકલ્ટ છે ડેફિનેટલી આ બહુ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે અને એવું નથી કે તમને દરરોજ કામ મળતો જાય હું પણ લાઈક 365 ડેઝ તમે ફ્લોર ઉપર જ હો ફ્લોર જમીન એટલે જ્યાં શૂટ થાય હા ત્યાં જ હોય જરૂરી નથી તમે ક્યારેય પણ ઘરે પણ હો તો એ ટાઈમ એવો થઈ જાય ને કે યુ ગેટ વેરી ડિપ્રેસ તમે ડિપ્રેસ તો નહીં પણ થોડું લોનલી ફીલ થવા લાગે કારણ કે એક વેબ સિરીઝ કરી તમે એક 1.5 મહિના શૂટ કર્યું મસ્ત આવું કર્યું તે કર્યું પછી 1 વર્ષ સુધી તમારા જોડે કામ જ નથી એવું પણ થતું હોય જનરલી કારણ કે આ એજ એવી છે ને એ ગ્રોથ પીરિયડમાં થાય કે ક્યારે કામ હોય ક્યારે ના હોય ત્યારે થોડું વી ગેટ અ બિટ નો થોડું ડિપ્રેસ થઈ જઈએ કે થોડું ના મજા આવતી હોય ત્યારે પણ આપણે શીખવું જોઈએ લાઈક હું મારી વાત કરું તો વર્કશોપ્સ કરતો રહું હું થિયેટર કરતો રહું તો વર્કશોપ્સમાં આપણને ઘણી બધું એક્ટિંગમાં શીખવું મળે કે લાઈક વોઇસ મોડ્યુલેશન થઈ ગયું કેરેક્ટર જસ્ટિફિકેશન થઈ ગયું હાઉ ટુ બિલ્ડ અપ યોર કેરેક્ટર તો એ નાની નાની વસ્તુઓ જે છે એક્ટિંગમાં એટલે એક બહુ મોટો ડિફરન્સ કરીને જતી રહે અને થિયેટર તો છે જ લાઈક થિયેટર તમે કરતા રહો કારણ કે થિયેટરમાં ક્યારેય પણ આવું નહીં થાય તો ફર્સ્ટ પ્રેફરન્સ યુ શુડ ડૂ થિયેટર લાઈક થિયેટર ઇઝ બેઝિક આફ્ટર દેટ યુ કેન મૂવ ઓન ટુ કેમેરા થઈ ગયું કે કશું પણ થઈ ગયું કારણ કે મેં પણ મારી લાઈક એક્ટિંગની શરૂઆત થિયેટરથી જ કરી હતી તો હા તમે કામની આશા ના રાખો બસ તમે પ્રેક્ટિસ કરતા રહો કે રિયાઝ કરતા રહો તમારી કલાને ને ક્યારે તો મળી જ જશે આજ નહીં તો કાલે બહુ જબરદસ્ત અને બહુ સારી વાત કરી તમે કોઈ દિવસ તમે બોલીવુડ હોલીવુડ ઓટીટી અને બધા પ્લેટફોર્મ પર કર્યું તમને આમ એવું ખ્યાલ હતું કે તમને એક દિવસ ભીકો પેન્સિલ નામની શોર્ટ ફિલ્મમાં બી લેવામાં આવશે સ્વાભાવિક વસ્તુ છે કારણ કે તમારા બી ઘરે પહોંચવાનું જવા દઈશું એવું કે ચિંતા ના કરો અત્યાર સુધી બધા ગેટ ઘરે જ પહોંચ્યા બીજે ક્યાંય નથી પહોંચ્યા.